नमस्ते अहमदाबाद, नमस्ते अहमदाबाद। हे शहर तणी माहिती लावी करता वात मजानी, कला ज्ञान ने वातो करता बने रात दीवानी। ना कोई टेंशन ना कोई पेंशन ना बाप के विवाद, आछे नमस्ते अहमदाबाद, नमस्ते अहमदाबाद। हर शहर तणी माहिती लावी करता वात मजानी, कला ज्ञान ने वातो करता बने रात दीवानी। ना कोई टेंशन ना कोई पेंशन ना बाप के विवाद, आछे नमस्ते अहमदाबाद, नमस्ते अहमदाबाद। स्वास्थ्य ने क्या रे करता करता बात चित्रों ने, जगन निष्णात या कोई हस्ती करतवा तो मुद्दा नहीं। ना कोई कारण ना राजकारण ना वाक्य विवाद, मानो नमस्ते अहमदाबाद, नमस्ते अहमदाबाद। नौकरी व्यापार या कोई धंधो आखो दिवस भले ने मंडो, फाफड़ा चटनी झापटी रात पड़े ने मानस पड़तो मंदो। मादा ने पण करता साजा एवो अमारो वाद, आछे नमस्ते अहमदाबाद, नमस्ते अहमदाबाद। हाय, मैं हूँ बॉबी दियोल और आप देख रहे हैं नमस्ते अहमदाबाद। हेलो, मैं हूँ आदा खान और आप देख रहे हैं नमस्ते अहमदाबाद। नमस्ते, मैं हूँ अमृता राव और आप देख रहे हैं नमस्ते अहमदाबाद। हाय, मैं हूँ अदित्य रॉय गोरखपुर और आप देख रहे हैं नमस्ते अहमदाबाद। मैं हूँ तिस्का और आप देख रहे हैं नमस्ते अहमदाबाद। हाय, मैं हूँ विद्युत जामवाल और आप देख रहे हैं नमस्ते अहमदाबाद। हाय, मैं हूँ हसलीन कौर एंड यू आर वाचिंग नमस्ते अहमदाबाद। नमस्ते अहमदाबाद, नमस्ते अहमदाबाद, नमस्ते अहमदाबाद, नमस्ते अहमदाबाद, नमस्ते अहमदाबाद, नमस्ते अहमदाबाद, नमस्ते अहमदाबाद। अब है राजू श्रीवास्तव। नमस्ते अहमदाबाद, आप देख रहे हैं नमस्ते अहमदाबाद। यू आर वॉचिंग नमस्ते अहमदाबाद। नमस्ते अहमदाबाद, नमस्ते अहमदाबाद, नमस्ते अहमदाबाद, नमस्ते अहमदाबाद, नमस्ते अहमदाबाद, नमस्ते अहमदाबादियों, नमस्ते अहमदाबाद, नमस्ते अहमदाबाद, नमस्ते अहमदाबाद, नमस्ते अहमदाबाद, नमस्ते अहमदाबाद, नमस्ते अहमदाबाद। अहमदाबाद भरना ने गुजरात भरना प्रेक्षकों ने नितिन कुमार ने नमन, तमाम दर्शकों ने चंदन राठौड़ तरफ थी नमस्ते अहमदाबाद। हूँ अश्मित पटेल छू, नमस्ते अहमदाबाद। हूँ छू जशवंत गांगाणी और आप જોઈ રહ્યા છો નમસ્તે અમદાવાદ, નમસ્તે અમદાવાદ। હાય, ધીસ ઇઝ રૂમી ખાન, નમસ્તે અમદાવાદ, નમસ્તે અમદાવાદ, નમસ્તે। મારું નામ શિવા છે, નમસ્તે અમદાવાદ, નમસ્તે અમદાવાદ, નમસ્તે અમદાવાદ, આજે નમસ્તે અમદાવાદ, आछे नमस्ते अहमदाबाद, नमस्ते अहमदाबाद, नमस्ते अहमदाबाद। दर्शक मित्रों, हूँ रेशमा आप સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપના જ મનપસંદ શોમાં, જેનું નામ છે નમસ્તે અમદાવાદ। દર્શક મિત્રો, શરૂ કરી આજનો શો અને જઈએ આજના ફર્સ્ટ સેગમેન્ટ તરફ। ટાઈમ્સ ન્યૂઝના માધ્યમથી મારે દર્શક મિત્રોને એ જ કહેવું છે કે પરીક્ષા એ જીવનનો એવો ભાગ છે કે જેને આપણે ટાળી શકતા નથી। પરીક્ષા તો આપણી વારંવાર થતી જ હોય છે, દરેકની પરીક્ષા સમયે સમયે નાની મોટી પરીક્ષાઓ થતી હોય છે, પણ જે ભાર છે એ ના હોવો જોઈએ। એટલે એના માટે આપણે આપણી શિક્ષણની નીતિમાં પણ એક બહુ સરસ શબ્દ હતો કે ભાર વિનાનું ભણતર। એટલે પરીક્ષા એ ભણતરનો એક ભાગ છે, એટલે ભાર વિનાની હોવી જોઈએ। મૂળ જીવનમાં તો મોટાભાગની ઘટનાઓ એ આપણે શું વિચારીએ છીએ ને એના પર આપણા સુખ દુઃખ કે એ વસ્તુ તમને કેટલી અઘરી લાગે કે સહેલી લાગે એનો આધાર કે કેટલી દુઃખદ બને કે સુખદ બને એનો આધાર આપણા પર સૌથી વધારે હોય છે, આપણા વિચાર પર સૌથી વધારે હોય છે। પરીક્ષામાંથી દરેક પરીક્ષાર્થી પસાર તો થવાનું જ છે, પણ એની જે મનની જે સ્થિતિ હોય છે ને એ સૌથી મહત્ત્વની છે। કેમ કે આપણી થોડી ઘણી ખામીઓ આપણી પદ્ધતિઓમાં પણ છે કે એ કોઈ પણ પરીક્ષાર્થીનું સમગ્ર માપ કાઢવાનું કામ આપણે પ્રથમ તો વિષયોમાં વહેંચીએ છીએ અને પછી વિષયોમાં વહેંચ્યા પછી જે તે વિષયના 3 કલાકનું પેપર લખે કે થોડો મૌખિક કસોટી હોય તો થોડો સમયનો જેનો ઇન્ટરવ્યૂ હોય એના દ્વારા આપણે એનું મૂલ્યાંકન કરીએ છીએ। પણ આ પ્રથાઓ વિશ્વભરમાં એક યા બીજા સ્વરૂપે છે, એટલે આ પરીક્ષા તો રહેવાની જ છે, એટલે પરીક્ષા આપવાની છે અને સારી રીતે પાસ થવાનું છે। પણ એ બધી પ્રક્રિયા પૂરી થાય ઘણી વખત વિદ્યાર્થી સારી રીતે પાસ પણ થઈ જાય, પણ કોઈ બાળકને 98% આવે તો પણ એના માતા પિતા એમ કહે કે બાળક પોતે એમ વિચારે, પરીક્ષાર્થી એમ વિચારે કે મને 99% કેમ ના આવ્યા, મને 100% હમણાં તો પર્સન્ટાઇલ ચાલે છે ને 100% કેમ ના આવ્યા। એટલે પછી કેટલીક વખત એવું પણ બને છે, કોઈ એક કોલેજમાં હું એક વખત ટીવી જોતો હતો કે એક મેટ્રો આપણે દેશના મોટા સૌથી મોટા શહેરોમાંથી એકમાં એક કોલેજમાં એડમિશન વીસ માટે એક કોઈ વ્યક્તિએ પાસ થયા પછી અરજી કરેલી અને 100% હતા તો પણ એને એડમિશન નહોતું મળતું અને અનેક ઉપરથી ભલામણો કરાવી તો પણ કોલેજના સંચાલકે એવું કહ્યું કે અમારી પાસે તો આના કરતાં અથવા આટલા જ પર્સન્ટાઇલવાળા બીજા વ્યક્તિઓ અરજી કરી દીધી છે એમ, એટલે એને જગ્યા ભરાઈ ગઈ છે। એટલે આ સ્પર્ધાનો યુગ છે, એટલે સ્પર્ધા છે અને પરીક્ષામાં આપણે સારા માર્ક મેળવવાના છે એ હકીકત છે અને તમારે સ્પર્ધામાં ટકવાનું છે એ પણ હકીકત છે, પણ આપણી મનની સ્થિતિ જો સારી હોય નહીં તો આપણે જેટલી આપણી શક્તિઓ હોય એને પૂરેપૂરી રીતે બહાર લાવી શકીએ નહીં, દર્શાવી શકીએ નહીં। અને જો આપણી શક્તિ પૂરેપૂરી બહાર લાવવી હોય, પૂરેપૂરી દર્શાવવી હોય અને એના દ્વારા પરીક્ષા લેનારને ખાતરી કરાવવી હોય કે આપણે આટલા વધારે સારા માર્કને લાયક છીએ એવું આપણે કરવું હોય તો આપણી મનની સ્થિતિ સારી હોવી જ જોઈએ, આપણે આનંદમય હોવા જોઈએ અને આપણો આત્મવિશ્વાસ હોવો જોઈએ તો આપણે પેપરમાં સારું લખી શકીએ, ઇન્ટરવ્યૂમાં સારું પરફોર્મન્સ એટલે આપણો સારો દેખાવ કરી શકીએ। એટલા માટે આ બધી વાતો આપણે વિચારીને એનો અમલ કરવાનો થાય। એટલે પહેલું તો મગજ પર ભાર રાખવાનો નહીં, એટલે આના માટે તો જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણથી વધારે કોણ મોટો ગુરુ હોય? એમણે કહ્યું છે કર્મણી એવા ધિકારસ્તે મામ ફલેશુ કદાચન, કર્મ કરવાનો તારો અધિકાર છે, ફળની આશા રાખવાની નથી। અઘરામાં અઘરું કામ છે, પણ અઘરામાં અઘરું એટલે ન થઈ શકે એવું નથી, મારો પોતાનો અનુભવ છે એટલે તમને કહી શકું છું કે બધી પરીક્ષામાં શ્રેષ્ઠ સફળતા મોટા ભાગે મળતી રહી। તો કોઈ દિવસ કોઈ પરીક્ષા આપતી વખતે મગજમાં એવો ભાર રાખ્યો નથી કે આમાં મારે સફળ થવાનું છે, ના થવું તો શું થશે। હંમેશા આપણે કંઈક જીવનમાં સારું કરવા ઈચ્છીએ છીએ અને એના માટે આપણી જે શક્તિઓ છે એ પરીક્ષા આપીએ છીએ, એટલે પરીક્ષા લેનારને બતાવવાની છે એટલો જ ઉદ્દેશ રાખીને બધી પરીક્ષાઓ આપી તો મોટાભાગે સફળતા મળી। એટલે તમને પણ બધાને એ રીતે જ સફળતા ચોક્કસ મળી શકે અને એના માટે આનંદ હોવો જોઈએ, અંદર પરીક્ષા આપવાનો આનંદ હોવો જોઈએ। એમ વિચારું કે આ એક ઉત્સવ છે, એક તહેવાર છે અને એને ઉજવવાનો છે, એ રીતે પરીક્ષાને ઉજવવાની છે। આ કાંઈ ન થઈ શકે એવું નથી, ઘણા લોકો કરે છે, મેં પણ કર્યું છે, તમે પણ કરી શકશો, કશું જ અઘરું નથી। પહેલાં આ દ્રષ્ટિથી આપણે વિચારવું પડે તો તમે એ ઉત્સવને ઉજવી શકો। અને તમારી આખી જિંદગી નથી આ, એમ જિંદગી બહુ લાંબી છે, જિંદગીમાં ઘણા બધા મહત્ત્વના બનાવો બનવાના છે, એક લાંબી યાત્રા છે, લાંબી। તો એની અંદર આ એક માઇલસ્ટોન, એક નાનો પડાવ છે। કોઈ પણ પરીક્ષા ગમે એટલી મોટી હોય, ગમે એટલી અગત્યની હોય, તમે એમ માનતા હો કે બાકીની જિંદગીનો એના પર આધાર છે, તો પણ એ પરીક્ષા કોઈ આખી જિંદગી જ નથી, આખી આખી જિંદગી નથી। પરીક્ષા પૂરી થાય અને સંપૂર્ણ નિષ્ફળતા મળે કે ધાર્યું પરિણામ ન મળે તો કોઈ પણ બાળક, કોઈ પણ પરીક્ષા આપનાર શા માટે પોતાના જીવનની સાથે રમે, પોતાની જિંદગી સાથે શું કામ જિંદગીને ટૂંકાવે? એટલે એ બધી વસ્તુઓ શું કામ બને? કારણ કે એને એ બાળકને, એ પરીક્ષાર્થીને ના સમજાયું, એટલે કે આપણે ના સમજાવ્યું। આપણી જવાબદારી, સમાજની જવાબદારી, શિક્ષકોની, વડીલોની, કે એને એ ના સમજાવી શક્યા એટલે ના સમજી શક્યો બાળક। એટલે આપણે એ સાવ જ સીધી વાત છે કે આ એક મોટો ઉત્સવ છે, એટલે એનો ઉજવો। અને આપણે ઘણા વખતથી સરકાર અને આપણે બધા એના માટે પ્રયત્નશીલ છીએ કે આ બધું કરીએ એમ, એટલે આપણે કરી રહ્યા છીએ। પણ એ પરીક્ષા છે એ તમારે આ રીતે જ લેવાની છે, ઉત્સવની રીતે। અને આ એક યુદ્ધ પણ છે, એમ પણ સમજો તમે કે આપણે લડવાનું છે, લડવાનું છે તો જીતવાનું છે, અને જીતવાનું છે, રડવાનું નથી। એટલે એ થઈ શકશે, તમે ધારો તો તમે કરી જ શકશો। પણ તમે કોની સાથે સ્પર્ધા કરો? આખી દુનિયા સાથે સ્પર્ધાની જરૂર નથી। આપણે જે છેલ્લું આપણું જે પરિણામ આવ્યું હોય, એટલે એમાં જેટલા ટકા આપણને, પર્સન્ટ, જેટલા માર્ક આપણે એના દ્વારા જ ગણીએ છીએ ને, તો છેલ્લે તમને જેટલા ટકા આવ્યા હોય એના કરતાં વધારે ટકા તમારે લાવવાના થાય, એનાથી ઓછા થવા ના જોઈએ। જીવનની દરેક પરીક્ષામાં ઉત્તરોત્તર પ્રગતિ સાધવા માટે આ એક સીધો સરળ આપણો માપદંડ હોઈ શકે। અને આ રીતે તમે કરો તો જીવનમાં ધીમે ધીમે આગળ વધતા વધતા તમે ઊંચા શિખરો સર કરી શકો, એમાં કોઈ શંકા નથી। અને તમે બધા કરી શકો એમ છો। અને એના માટે તમારે શું કરવું પડે કે સમયનો ઉપયોગ શીખવો પડે। સમય એટલે શું છે કે એ કોઈ ઘડિયાળના કાંટા કે કેલેન્ડરમાં નહીં, એ ક્ષણમાં છે। અને એ ક્ષણ કોઈ ભવિષ્યની ક્ષણ નહીં, વર્તમાન ક્ષણ છે। એટલે આજે તમે નક્કી કરો કે હું કાલથી કરીશ એવું નહીં, કાલ કરે શું आज कर, आज करे सो अब। अत्यारे एटले आपणे क्षण ने पकड़वी पड़े अने ए टेवथी थाय, तमारे एनी टेव पाड़वी पड़े के समय ने जे आपणे व्यर्थ पसार थवा दईए छीए अने बहाना आपणी जातने बतावीए छीए के अत्यारे आ काम छे, पूरुं थाय पछी हूँ आ भणवानुं काम हाथमां लऊं। तो एमांथी बहार आववुं पड़े। आ एक बहु अघरू काम होय छे, पण कोई पण परीक्षार्थी आज पोतानी नबळाई होय एमांथी चोक्कसपणे बहार आवी शके। जाते निर्धार करे, एनी नजीकना लोकोनो सहयोग ले, पण आ चोक्कस करवा जेवुं काम छे। ए रीते आ एक तमने जे जीवन मळ्युं, जे तमने स्थान मळ्युं के जे तमे परीक्षा आपी रह्या छो, ए तमने एक गिफ्ट छे, प्रेजेंट मळी छे, तमने एक भेट मळी छे ईश्वर तरफथी। तो एने आपणे गुमावी शकीए नहीं, कोई पण संजोगोमां ना गुमावी शकीए। आ जीवन ए जे उत्तम भेट जे तमने मळी छे एक मानव तरीकेनी, एनाथी उत्तम बीजी कोई पण भेट होई शके नहीं। जीरो मार्क मेळवेलो कोई परीक्षार्थी होय तो एने पण ईश्वरे उत्तम भेट जीवननी छे तो आपी ज छे। एने 0 मार्क आवे બધા જ વિષયમાં 0 માર્ક આવે 100 માંથી તો પણ એનો અર્થ એવો છે જ નહીં કે એ વ્યક્તિ એ ગિફ્ટથી એ પ્રેઝન્ટથી જીવનની ભેટથી વંચિત છે. જીવન એ જ એક અમૂલ્ય ભેટ છે અને જીવન મળ્યું એટલે જ એ વ્યક્તિએ પોતાની ક્ષમતા સિદ્ધ કરી કે વ્યક્તિ આ દુનિયામાં છે, અસ્તિત્વ ધરાવે છે અને એને ભગવાને જે કંઈ 2 હાથ 2 પગ આંખ મગજ આ બધું સંપૂર્ણ સ્વસ્થ શરીર આપ્યું હોય તો ઠીક છે, ન આપ્યું હોય, દિવ્યાંગ હોય, કોઈ ખામીઓ હોય તો પણ એ બધી ખામીઓ સહિત પણ એ વ્યક્તિ છે એ શક્તિથી ભરેલ છે, ભરપૂર છે અને ચોક્કસપણે કોઈક ને કોઈક સારું કામ પોતાના જીવનમાં કરી જ શકે. એમાં 2 મત નથી. દરેક વ્યક્તિ અલગ છે. ઈશ્વરે દરેક વ્યક્તિ કુદરતે અલગ બનાવી છે, એક વ્યક્તિથી બીજી વ્યક્તિ. તો એની ક્ષમતા, એમાં રહેલી શક્યતાઓ એ અનંત છે અને અલગ છે. તો એ કોઈ પરીક્ષા માપી શકે નહીં. પરીક્ષા તો એક સાધન છે જે ઘણું જ સીમિત છે, અધૂરું છે અને ઓછું પડે એવું સાધન છે. એટલે દરેક વ્યક્તિ એ સમજવું જ જોઈએ કે પરીક્ષા કોઈ મારા કરતાં મારું માપ કાઢી શકે એવી કોઈ સંપૂર્ણ પદ્ધતિ નથી અને જીવનમાં ઘણું બધું હું કરી શકું એમ છું. આ વાત સાદામાં સાદી રીતે દરેક વડીલોએ, દરેક શિક્ષકોએ, દરેક મિત્રોએ દરેક પરીક્ષાર્થીને સમજાવવી જોઈએ અને એની પણ એક મર્યાદા રાખવી જોઈએ, કારણ કે એની પાસે પરીક્ષાની તૈયારી કરવાની પણ સમયની એ વ્યક્તિને ખોટો હોય છે. એની વચ્ચે ટૂંકમાં સારી રીતે આ વાત દરેક વિદ્યાર્થીને આપણે ગળે ઉતારવી જોઈએ કે જેથી કોઈ પણ પ્રકારનો એવો બનાવ ના બને કે જેના કારણે એક અમૂલ્ય જીવનને કોઈ પણ પ્રકારની માઠી અસર થાય. એટલે આ આપણી બધાની સામૂહિક જવાબદારી છે. અને અત્યારે તો કેટલી બધી આપણી પાસે જુદા જુદા સાધનો અને જુદી જુદી સગવડો પણ આપણી પાસે છે. એટલે એક જૂની વાર્તા આવતી ને કે દીવો ઘસે ને પછી એક ભૂત જીન આવે એમ કે હુકુમ મેરે આકા. એટલે આ જીન તો દરેક પાસે છે. ટેકનોલોજી, ઘણા ટીવી પર ચેનલોમાં જાહેરાત કરતા હોય છે કે નવા નવા એપ્લિકેશન્સ આવ્યા છે. તો એ એપ્લિકેશન્સ દ્વારા વિદ્યાર્થીઓ જાતે 3D ઓડિયો વિઝ્યુઅલ માધ્યમથી શીખી શકે છે. ફોનમાં પણ ઘણા એવા એપ છે. એટલે એ બધી શીખવા માટેની જ્ઞાનની જે કોઈ સીમાઓ હતી એ બધી હવે રહી નથી, એનું કોઈ અસ્તિત્વ જ નથી. આપણે કોલેજ કે યુનિવર્સિટીમાં જઈએ એ બરાબર છે, એ ડિગ્રી આપે છે, પણ જ્ઞાન તો હવે કોઈ પણ માણસ લઈ શકે છે. હમણાં છેલ્લે જે આઈએએસમાં પાસ થયા છોકરીઓ એમાંથી એક તો મને લાગે છે કે ચેન્નઈમાં કે કોઈ જગ્યાએ રેલવે સ્ટેશન પર કુલી હતો અને એણે કશું જ નહીં, એની પાસે એક મોબાઈલ હતો સાદો, એની અંદર એમાંથી જ એણે બધી પોતાની પરીક્ષાની તૈયારી કરી અને એ પાસ થયો. તો એના પરથી શું, આ તો દરેક જણ, કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ વિષયનું કોઈ પણ પ્રકારનું જ્ઞાન કોઈ પણ સમય સુધી પ્રાપ્ત કરવું હોય અને કોઈ પણ એમાં ઊંચામાં ઊંચું જ્ઞાન એને પ્રાપ્ત કરવું હોય તો પણ એ મોટાભાગનું જ્ઞાન ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. એક સારું ઇન્ટરનેટ કનેક્શન હોવું જોઈએ અને તો પૂરેપૂરી સિન્સિયર અભિગમ રાખીને જો તૈયારી કરવામાં આવે તો જ્ઞાન તમને ઉપલબ્ધ છે, પણ ડિગ્રી નથી મળતી. ડિગ્રી માટે તમારે પરીક્ષા આપવું, યુનિવર્સિટીમાં જવું, અરજી કરવી, ફી ભરવી, આ બધું આપણે કરવાનું છે. જ્ઞાન માટે કોઈ હવે ક્યાંય જવાની જરૂર રહી નથી. પણ નોકરીમાં ડિગ્રી હજી આપણે માગીએ છીએ. જેમ જેમ સમય આગળ જશે એમ એમાં પણ પરિવર્તનો આવી શકે છે. પણ ત્યાં સુધી આપણે પરીક્ષાઓ છે ત્યાં સુધી આપણે એને ઉત્સવ તરીકે લેવાની, એને લાઇટલી લેવાની, પરીક્ષાની તૈયારી ગંભીરતાપૂર્વક કરવાની. પણ તમે પેપર આપવા જાઓ, પેપર શરૂ કરો ત્યારથી માંડીને પેપર પૂરું થાય ત્યાં સુધી તમારે હળવા ફૂલ રહેવાનું મનથી, તો તમે પૂરેપૂરી શક્તિ એમાં દર્શાવી શકો. અને પરીક્ષાની તૈયારીઓ દરમિયાન પૂરતો આરામ પણ કરવો પડે, ઉજાગરા કરીને તબિયત બગડે અને તમારે પછી પેપર પર પણ એની અસર થાય, એના કારણે તમારા માર્ક ઘટે વધે નહીં. એટલે તમારે રેસ્ટ પણ લેવો અને કસરત પણ કરવી. એટલે કસરત કરવાથી બધે લોહી પહોંચે, મગજને લોહી સારી રીતે પહોંચે, તો વિચારો તમારા વધારે સારા થાય, યાદશક્તિને પણ એનો ફાયદો થાય અને તમારું પરફોર્મન્સ સુધરે. એટલે આપણો આહાર પણ પોષક હોવો જોઈએ કે જેથી આપણે સારી રીતે આપણું કામ કરી શકીએ અને એનાથી પણ તમારા મગજનો વિકાસ બરાબર થાય અને તમે જે પરીક્ષા આપતા હો એના વિશે બરાબર વિચારી અને તમે પરીક્ષામાં લખી શકો. ઇન્ટરવ્યૂ હોય તો બરાબર તમે તરત વિચારીને તરત સાચો સારો ઉત્તમ જવાબ આપી શકો. પણ તમારું પોષક આહાર હોય અને એમાં અતિ આહાર પણ નહીં, અલ્પ આહાર પણ નહીં, મધ્યમ તમારે માર્ગ જાળવી રાખવો પડે. અને તમારી ઊંઘ પણ એવી હોવી જોઈએ કે જેના કારણે તમારો થાક પૂરો ઉતરી જાય. એના માટે તમે જ્યાં સૂતા હો એ જગ્યા એકદમ ડાર્ક પડદાઓ હોય, એ રૂમમાં લાઇટ ના હોય, બહુ ગરમી કે ઠંડી ના હોય, તમારી પથારી અત્યંત આરામદાયક હોય. આ રીતે તમારો સૂવાનો સમય નક્કી હોય, ઉઠવાનો સમય નક્કી હોય અને શરીર પર ઢીલા કપડાં હોય. આ રીતે તમે પૂરેપૂરી વૈજ્ઞાનિક રીતે જો ઊંઘ લો તો તમારી નિદ્રા એ તમને જે શક્તિ આપે એનાથી તમે દુનિયાની કોઈ પરીક્ષામાં તમે નિષ્ફળ જાઓ એવું બને જ નહીં. અને ગમે તેટલા વિઘ્નો આવે, ઘણી વખત નિષ્ફળ પણ જાઓ, તો તમે સ્પોર્ટ્સમેન સ્પિરિટથી પરીક્ષા આપો. તમે એક ખેલાડી છો, એટલે ખેલાડી દરેક વખતે દરેક મેચમાં જીતે એવું બને નહીં, હારે પણ ખરા, ભલે ને વિરાટ કોહલી હોય. એટલે તો પણ પછી પાછા પોતાની હિંમતથી, પોતાની શક્તિથી પાછા એક વખત એક મેચ હારે તો પાછા બીજી મેચમાં વિજય માટે તૈયાર હોય તો જ રેકર્ડ્સ બધા બને ને. એટલે એ રીતે તમે સ્પોર્ટ્સમેન સ્પિરિટથી કામ કરો. તમારું પોતાનું મૂલ્યાંકન તમે કરો, કોઈ પરીક્ષા લેનાર શું મૂલ્યાંકન કરવાના, તમારી શક્તિઓ શું છે એને તમે પોતે પીછાણો કે કઈ વસ્તુ તમે દુનિયામાં શ્રેષ્ઠ રીતે કરી શકશો કે તમારા સિવાય બીજું કોઈ એવું નહીં કરી શકે જેવું તમે કરી શકશો. તો દરેક કામ શ્રેષ્ઠ રીતે કરવામાં આવે તો ચોક્કસ એ ઊંચા શિખરો પર પહોંચે જ, ભલે ગમે તેટલું નાનું કામ હોય. પણ તમારી પોતાની શક્તિને તમે ઓળખી શકો, પછી તમે બીજાને, જે તમારા નજીકના વ્યક્તિઓને જણાવો કે મારે આ કામ કરવું છે ને આ કામ હું સારી રીતે કરી શકીશ અને આ હું કરવા માગું છું. પણ તમારે મહેનત પડે, અમસ્તા તમે નક્કી ના કરી શકો, એટલે તમારે એનો જાતનો અભ્યાસ કરવો પડે, ઊંડા ઉતરવું પડે, બીજી પરિસ્થિતિનું આજુબાજુનું બધું જાણવું પડે, સમજવું પડે. એટલે આ બધી મહેનત પડે, પણ આપણે બધી મહેનત નથી કરતા, એટલે પછી ગમે તે લાઈન લઈ લઈએ, પછી એની અઘરી પરીક્ષાઓ લાગે આપણને અને પછી ના આવડે, પછી ગભરાઈએ, પછી વડીલોને વાત ના કરીએ અને ક્લાસમાં સમજાતું ના હોય, પછી નકલ કરીએ. નકલ તો કરવી જ નહીં કોઈ દિવસ, કારણ કે નકલના તો બધા ગેરફાયદા જ છે, ફાયદો કોઈ નથી. એટલે શું કરવું છે અને શું નથી કરવું એ વિશે આપણે બિલકુલ સ્પષ્ટ હોવા જોઈએ આપણી જાત સાથે, તો આપણે કોઈ રોકી શકનાર બળ દુનિયામાં છે જ નહીં. એટલે તમે જો પરીક્ષાની તૈયારી કરતા હો ને તો તમારે રોજ ગઈકાલે શું વાંચ્યું હતું એ અને આવતીકાલે શું વાંચવાનું છે એ અને આજનો એક પાઠ, એ રીતે દરેક વિષયમાં અને બધા વિષયમાં પરીક્ષા સાવ નજીક ના આવે ત્યાં સુધી બધા વિષયને રોજ તમારે ન્યાય આપવો જોઈએ. તો શું થાય કે તમારું પુનરાવર્તન થતું રહે. પુનરાવર્તન એ જીતની ઉત્તમ ચાવીઓમાંથી એક છે. એટલે તમે એક પુનરાવર્તન કરો તો તમે ભૂલો જ નહીં, એ મગજના કોષોની અંદર એ એ તમારું જે જ્ઞાન છે એ સજીવન રહે. એટલે તમે પરીક્ષા પેપર આમ તમને ખબર ના પડે, બધા પેપર લખવા બેસો ને ત્યારે બધું આપોઆપ યાદ આવતું જાય અને ફટાફટ સમય મર્યાદામાં સારા અક્ષર તમારું પેપર ઉત્તમ રીતે પૂરું થાય. પરીક્ષા લેનારને જે પેપર જોઈએ એને ખબર પડે કે આ તો બહુ કોઈક શ્રેષ્ઠ વિદ્યાર્થીનું આ શ્રેષ્ઠ લખાણ છે. અને તમને સૌથી સારો આવડતો એ જવાબ એ સૌથી પહેલાં લખો. આ તો બધી જ વાત તમને ખબર છે, હું કોઈ નવી વાત તમને કરવાનો નથી. કારણ કે તમે બધા કદાચ અત્યારે હું તમારી વાત સાંભળું તો તમે મને વધારે, મેં જેટલું તમને કહ્યું એના કરતાં વધારે તમે મને કહી શકો એમ છો. કારણ કે તમે બધું જાણતા જ, વાંચી ચૂક્યા હો, સાંભળી ચૂક્યા હો. નવું કંઈ બહુ હોય નહીં, પણ જ્ઞાનની કોઈ સીમા નથી. એને વધારતા જ રહો, વધારતા જ રહો. એની એવી તરસ રાખો કે તમે થાકો જ નહીં, પૂરું જ ના થાય એ રીતે. અને એમાં તમે નાની નાની સારી ટેવ પાડશો ને તો એને મોટા સારા પરિણામો મળશે. જેમ કે સમયસર સૂઈ જશો ને તો સમયસર ઉઠી જશો. અને જો તમારું પેટ સાફ રાખશો ને તો એના માટે તમે ફાઇબરવાળો ખોરાક લેશો ને તો પેટ સાફ રહેશે. પેટ સાફ રહેશે તમારા 90% પ્રશ્નો ઓછા થશે. હા, અને એના માટે ગરમ પાણી પણ તમે પી શકો, રાત્રે પી શકો, સવારે પી શકો. નાની નાની વાતો તમે કરી શકો. ત્રિફળા ચૂર્ણ લઈ શકો જેથી કરીને તમને કોઈ તકલીફ ના પડે. સવારે વહેલા ઉઠીને પેટ સાફ થઈને વાંચવા બેસી જાઓ. એટલે જેટલું વાંચશો ને વિચારશો એટલું તમને યાદ રહેશે. લખશો તો વધારે સારું થશે. પ્રેક્ટિસ કરશો, સારા અક્ષર હશે. પહેલો જવાબ તો તમારો એવો હોવો જોઈએ કે એને એવોર્ડ જ મળે. હા, એના માટે તમે પ્રશ્ન પેપર આખું વાંચીને જેટલા આટલા સમયમાં આટલા જવાબ લખવાના છે એમ નક્કી કરો. તો દરેક પ્રશ્નને તમે સમય ફાળવો. એમાં પહેલા જવાબ લખો એને થોડો વધારે સમય આપો. એટલે પહેલી જ ઇમ્પ્રેશન તમારે એવી પડી જાય કે આ તો કોઈક શ્રેષ્ઠ પરીક્ષાર્થી છે. તો તમે અને નાની નાની જે ટેવો તમે પાડો. આચાર્ય તુલસીએ બહુ સરસ વાત કરી અણુવ્રતની આખી કે ચળવળ એમણે શરૂ કરેલી. એટલે આ ખાસ કરીને વિદ્યાર્થીઓને બહુ લાગુ પડે છે કે જેટલી નાની નાની સારી સારી ટેવો તમે પાડો અને જેટલી જેટલી કુટેવો હોય એમાંથી નાની નાની કુટેવોથી તમે દૂર થાઓ એટલે તમારો આત્મવિશ્વાસ વધે અને તમે સારી રીતે સારા કામો કરવા માટે તમારી જાતને વધુને વધુ તૈયાર કરતા જાઓ. ના કરી શકાતું હોય છે. જેટલા લોકો સફળ થયા એમાંથી મોટા ભાગનાનો આ જ અનુભવ હોય છે. એટલે એમાં કોઈ નવી વાત નથી અને તમને બધાને ખબર જ છે. ખાલી આપણે કરતા નથી એટલે આપણે શરૂ કરી દેવું જોઈએ આવું બધું. અને એને પરીક્ષાનો સામનો કરવા માટે તમે પોતે એક અલગ સૈનિક છો. એટલે બીજા બધા સૈનિકો કરતાં તમે જુદા છો, વિશિષ્ટ છો. એટલે તમારામાં શું એવું છે એ તમને જ ખબર છે. એટલે તમારી પોતાની પદ્ધતિથી કરો, તમને જે ફાવતું. હું એમ કહું કે વહેલા સૂઈ જાઓ, વહેલા ઉઠો, પણ એવું નહીં. તમને પોતાને શું ફાવે છે એ સૌથી પહેલી મહત્ત્વની વાત છે. એટલે તમે પણ બને એટલું આરોગ્યપ્રદ તમારું જીવન હોવું, તમારો ખોરાક, તમારું કામ, તમારું વર્તન બધું તમારું એવું હોવું જોઈએ કે તમારું આરોગ્ય જળવાય, તમારું શરીર સ્વસ્થ રહે અને તમે સ્વસ્થતાપૂર્વક તમારું સમગ્ર કાર્ય કરતા રહો અને આગળ વધતા રહો જીવનમાં. અને એનો એક નાનો ભાગ છે આ પરીક્ષા. ધારો કે પરીક્ષા તમે કોઈ પણ રીતે પાસ ન કરી શક્યા તો તમે જીવનમાં આગળ નહીં વધી શકો એવું નથી. એ પણ શક્ય છે કે તમે પાસ થાઓ તો તમે એના કારણે જે સિદ્ધિ પ્રાપ્ત કરો એના કરતાં તમે ન પાસ થયા અને બીજું કંઈક તમે જીવનમાં કામ કર્યું એના કારણે તમે આગળ જાઓ. જીવનમાં અનેક માણસો એવા છે તમારી આજુબાજુ જ મળશે કે જે ભણ્યા ના હોય. હું એમ નથી કહેતો કે ભણવું ના જોઈએ, ભણવું જ જોઈએ દરેકે. જેટલું વધુમાં વધુ જ્ઞાન અને ડિગ્રી મળે એટલું લેવું. પણ ડિગ્રી વગરના લોકો પણ આગળ વધે છે. એટલે તમે જીવન છે એ અમૂલ્ય છે, એ પહેલી વાત છે. એ જીવનથી મૂલ્યવાન કોઈ વસ્તુ નથી અને પ્રગતિ કરવા માટે કોઈ બંધન નથી. જ્ઞાનનું બંધન પણ નથી, ભણતરનું બંધન પણ નથી, પૈસાનું બંધન પણ નથી, સગવડનું બંધન પણ નથી, કોઈ બંધન નથી. જેટલા માણસો જીવનમાં સફળતા અને આગળ વધ્યા અને આખી જગતની સેવા કરી એવા અનેક માણસો પાસે આમાંનું કશું જ નહોતું. ખાલી દ્રઢ ઈચ્છા શક્તિ જ હતી. કોઈકને નામ લઈએ તો અસંખ્ય નામો છે, પણ તમે પોતાની વ્યૂહરચના પણ તમે પોતે તૈયાર કરો. તમારું જાતનું તમે એસેસમેન્ટ કરો, જાતનું માપ કાઢો ને પછી તમારી પાસે જે સમય, શક્તિ અને સગવડ હોય एना प्रमाणे तमारी जे आवनारी परीक्षा है एना माटे तमारी जातनुं तमे पूरेपूरुं जातने गोठवी दो कि कई रीते तमे आमां आ परीक्षामां आटला दिवस है तमारी पासे, आटला महीना है, आटलो समय है, एमां आटला साधनों है तमारी पासे, आटली तमारी आवडत है, एना प्रमाणे तमे जाते गोठो। बीजा तमने मदद करशे ओछी ज थशे। तमे जाते जो व्यवस्थित विचारीने करशो तो ए तमारो पायो मजबूत हशे, एमां कोई शंका नथी। एटले तमे जे तमे तैयारी करो ए तमारे जेटलो समय परीक्षानो छे 3 कलाक तो 3 कलाक एमां तमारे रजूआत करवानी छे, एटले एने तमे एकदम श्रेष्ठ बनावो। रजूआतने एनी तमे तैयारी करो, क्योंकि तमारे स्मार्ट you have to work hard and you have to act smart also। अने नकल थी तो तमे दूर रहेवाना ज छो, पण जेटली तैयारी करशो ने एमां तमे एनो सार तमारी पासे राखो। सार एटले सार छे ने ए तमने अने झड़पथी वांचवाथी पण तमने मगज झड़पथी विचारे छे, एटले वांचवानी झड़प तमे वधारशो ने पण समजीने वांचवानी, तो आपोआप तमारी ग्रास्प वधशे, तमारी यादशक्ति वधशे अने तमारी समझण शक्ति अने तमारी रजूआत करवानी शक्ति पण क्षमता पण वधती जशे। એટલે તમે સારી રીતે કોઈ પણ પરીક્ષા આપી શકશો અને બધું ના આવડતું તો ચિંતા નહીં, કોઈ માણસ એવો નથી જેને બધું આવડતું હોય। તમને જેટલું આવડતું હોય એટલું કરો પેપરમાંથી, અને ગભરાવાની કોઈ જરૂર નથી। ઘણી વખત એ લોકો અઘરા પ્રશ્નો આગળ મૂક્યા હોય અને પાછળ સહેલા હોય, પણ આગળના પ્રશ્નો જોઈને જ આપણે ગભરાઈ જઈએ તો પછી એની અસર તરત આપણા જવાબ લખવા પર પડે। એટલે આ બધી વાતો છે એ તમે જાણો જ છો, तमे जाते विचारो कि आ जे आपणे वात करी एना करता वधारे तमे पोते शुं करी शकशो, तमे तमारी जातने कई रीते सफल बनावी शकशो अने करी बतावो। अने एमां खास करीने तमारा वडीलोनी वात पण सांभळजो, एमनी वात पण ध्याने लेजो। एम जे कहे त्यारे सांभळवो, आपणे गमतुं न होय तो पण सांभळी लेवो शांतिथी, अने एमांथी जो कंईक कामनुं हशे ज बधुं। एमना अनुभवना आधारे ए लोको कहेता होय अने ए लोकोने आपणी चिंता होय एटले कहेता होय छे। એટલે એ બધી વસ્તુઓથી તમે વિચલિત થયા વગર એનાથી અકળાવું નહીં, કારણ કે આપણે જે તૈયારી કરવી હોય ને એમાં કોઈ સલાહ આપતા હોય એટલે એનાથી પણ ન અકળાવું। એટલે મન શાંત રાખીને માથા પર બરફ મૂકીને તમે સફળતા માટે તમે હવે જેટલો સમય તમારી પાસે છે એટલું ગયું એટલું ગયું, એનો અફસોસ ના કરો, પણ ડ્રોપ લેવાનો વિચાર ના કરવો। પરીક્ષા તો આપવી, સફળ થવું, श्रेष्ठ प्रयत्न करवो, जे परिणाम आवे एमां पछी हवे आगळ शुं तमे करी शकशो ए नक्की करो। अनेक विकल्पो छे, अनेक नवा नवा विकल्पो पण तमारा समक्ष आवी रह्या छे, त्यारे तमे बधा ज सफल थशो। अने खास तो मारे एक वात तमने कहेवी छे कि आ जे मोटा भागनी वात मे तमने करी एमां ए बधी वातमांथी मोटा भागनी वात एक्जाम वोरियर नामना पुस्तक में अपना प्रधानमंत्री श्री नरेन्द्र भाई मोदी साहेबे करी छे, एटले ए पण तमे पुस्तक जरूर थी वाँचो। अने एनी अंदर एमणे बधी ज वात करी छे जे मैं तमने वात करी ए मैं मारी भाषा में मारा विचारों कह्या, पण एना करता घणी सारी रीते ए पुस्तक में एमणे आ बधी वात करी छे। एटले ए एमनी वात अने बीजी पण अनेक सारी वातो तमारी समक्ष आवती रहेशे तमारी परीक्षा थाय त्यां सुधी। पण ए बधी वातमां जेटलो तमे हवे पछी जे रोज पेपरमां आवे के मेगेझीनमां आवे के टीवी पर आवे ए बधा पाछळ तमे जेटलो समय आपो, एनी साथे साथे मोटामां मोटो तमारो जे कोई समयनो हिस्सो छे ए तमारी आगामी परीक्षानी सफलता माटे हवे होवो जोईए। एटले पूरेपूरी शक्तिथी, पूरेपूरी हिम्मतथी, आनंदपूर्वक हवे आवी रहेला परीक्षाना उत्सवने उजववा माटे सज्ज थई जाओ मित्रो। अने आ आवी रहेला उत्सवमां आनंदपूर्वक तमे रमता रमता हसता हसता एमांथी पसार थई जाओ अने श्रेष्ठ परिणाम लईने पछी अमने जणावजो, तो अमने घणो आनंद थशे कि आपणे आजे जे वात करी आपणो समय सार्थक थयो। तमने बधाने तमारी आगामी परीक्षा माटे हृदयपूर्वक खूब खूब शुभेच्छाओं। ऑल द बेस्ट टू ऑल ऑफ यू। थैंक यू। दर्शक मित्रों, केवो लाग्यो आज नो आपणो आ शो? शुं आप पण आपनी माहिती के प्रोडक्ट नमस्ते अमदावाद द्वारा दर्शक मित्रों सुधी पहुंचाड़वा मांगता हो तो लखी लो अमारू सरनामु 16/4 एल कॉलोनी, सजानंद कॉलेज 4 रस्ता, नेहरू नगर, अमदावाद। आप अमारो संपर्क फोन पर पण करी शको छो। अमारो फोन नंबर छे 9825039590। नमस्ते अमदावाद। नमस्ते अमदावाद। नमस्ते अमदावाद। शहरतनी माहिती लावी करता वात मजानी, कला ज्ञान नी वातो करता बने रात दीवानी। ना कोई टेंशन ना कोई पेंशन ना वाक्य विवाद। आछे नमस्ते अमदावाद। नमस्ते अमदावाद। और शहरतनी माहिती लावी करता वात मजानी, कला ज्ञान नी वातो करता बने रात दीवानी। ना कोई टेंशन ना कोई पेंशन ना वाद के विवाद। आछे नमस्ते अमदावाद। नमस्ते अमदावाद।